हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल, योर चैनल बुक्स लवर 365। आज आपणे जोईशुं हिंदी भाषानी प्रथम मौलिक वार्ता। वार्तानुं नाम छे एक टोपली माटी, जेना लेखक छे पंडित माधवराव सप्रे। कोई एक श्रीमान जमीनदारना महेलनी पासे एक गरीब अनाथ विधवानी झूंपड़ी आवेली हती। जमीनदार साहेबने पोताना महेलनुं आंगणुं आ झूंपड़ी सुधी वधारवानी इच्छा थई। तेमणे विधवाने पोतानी झूंपड़ी हटावी लेवा माटे घणीवार कह्युं, परंतु ते तो घणा वर्षोथी त्यां रहेती हती। तेनो प्रिय पति अने तेनो एकनो एक पुत्र पण आ झूंपड़ीमां ज मरण पाम्या हता। पुत्रवधु पण एक 5 वर्षनी पुत्रीने मूकीने मृत्यु पामी हती। अत्यारे तेनी वृद्धावस्थामां तेनी आ पोत्री ज तेनो एकमात्र आधार हती। तेने ज्यारे ज्यारे पोतानो भूतकाळ याद आवी जतो त्यारे त्यारे ते जोर जोरथी रड़ी पड़ती। अने ज्यारथी तेणे पोताना पाडोशीनी जमीनदारनी इच्छा सांभळी હતી ત્યારથી તે તો મૃતપ્રાય જેવી બની ગઈ હતી। એ ઝૂંપડીમાં તેનું મન ઓતપ્રોત થઈ ગયું હતું, એટલે તો તે મૃત્યુ પામ્યા પહેલાં આ ઝૂંપડીમાંથી બહાર નીકળવા નહોતી ઈચ્છતી। જમીનદાર સાહેબના બધા પ્રયત્નો નિષ્ફળ ગયા, એટલે તેઓ પોતાની જમીનદારીની યુક્તિ પ્રયુક્તિઓ અજમાવવા લાગ્યા। સાચાનું જૂઠ કરવાવાળા વકીલોનું ખિસ્સું ગરમ કરીને તેમણે અદાલત મારફતે ઝૂંપડી પર પોતાનો કબજો મેળવી લીધો અને વિધવાને ત્યાંથી તગેડી મૂકી। વિધવા બિચારી અનાથ હતી એટલે આસપાસના પાડોશીઓને ઘેર રહેવા લાગી। એક દિવસે શ્રીમાન જમીનદાર ઝૂંપડીની આસપાસ ટહેલી રહ્યા હતા અને માણસોને કામ બતાવી રહ્યા હતા। એ જ વખતે પેલી વિધવા હાથમાં ટોપલી લઈને ત્યાં આવી। તેને જોતા જ જમીનદારે પોતાના નોકરોને બોલાવીને વિધવાને ત્યાંથી કાઢી મૂકવા હુકમ કર્યો, પરંતુ તે કરગરી કહેવા લાગી, મહારાજ, હવે તો આ ઝૂંપડી તમારી જ થઈ ગઈ છે, હું તે પાછી લેવા માટે નથી આવી। મને માફ કરો તો મહારાજ, મારે તમને એક વિનંતી કરવી છે। શ્રીમાન જમીનદાર સાહેબે માથું હલાવીને હા પાડી, એટલે તેણે નમ્રતાથી કહ્યું, મહારાજ, જ્યારથી અમે આ ઝૂંપડી છોડી છે ત્યારથી મારી પુત્રીએ ખાવા પીવાનું છોડી દીધું છે। મેં તેને ખૂબ સમજાવી, પરંતુ તે તો જરા પણ માનતી નથી અને એક જ વાત રટ્યા કરે છે, આપણા ઘેર ચાલ, હું ત્યાં જઈને ખાઈશ। હવે મેં તેને માટે એક ઉપાય વિચારી રાખ્યો છે, એ ઝૂંપડીમાંથી હું એક ટોપલી માટી લઈ જઈશ અને તેમાંથી ચૂલો બનાવીશ, તેના ઉપર રસોઈ બનાવીશ। મને વિશ્વાસ છે કે એ ચૂલા ઉપર બનેલી રસોઈ તે જરૂરથી ખાશે। મહારાજ, કૃપા કરીને આજ્ઞા આપો તો આ ટોપલીમાં માટી ભરીને લઈ જાઓ। જમીનદારે માટી લઈ જવાની આજ્ઞા આપી। વિધવા ઝૂંપડીની અંદર ગઈ। અંદર જતાં જ તેને જૂની વાતો યાદ આવી ગઈ અને તેની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી। પછી પોતાના અંતરના દુઃખને જેમ તેમ કરીને કાબૂમાં લઈ તેણે પોતાની ટોપલી માટીથી ભરી દીધી અને હાથ વડે ઉપાડી બહાર લઈ આવી। પછી બંને હાથ જોડીને તે જમીનદાર સાહેબને પ્રાર્થના કરવા લાગી, મહારાજ, જરા આ ટોપલીને ટેકો આપો તો હું તે મારા માથા ઉપર ચડાવી લઉં। જમીનદાર સાહેબે પહેલાં તો બહુ નારાજ થયા, પરંતુ તે જ્યારે વારંવાર હાથ જોડવા લાગી અને પગે પડવા લાગી એટલે તેના મનમાં પણ થોડી દયા આવી ગઈ। કોઈ નોકરને ન કહેતા તેઓ પોતે જ ટોપલી ઉપાડવા માટે ઊભા થયા। તેઓ ટોપલી પકડીને ઊંચી કરવા ગયા, પણ તેમનાથી ટોપલી જરા પણ ઊંચી થઈ નહીં। પછી તેમણે પોતાની બધી તાકાત એકઠી કરીને ટોપલી ઊંચી કરવાની કોશિશ કરી જોઈ, પરંતુ ટોપલી જ્યાં પડી હતી ત્યાંથી જરા પણ ઊંચી થઈ નહીં। તેઓ શરમાઈ ગયા, પછી કહેવા લાગ્યા, નહીં થાય, આ ટોપલી મારાથી ઊંચી નહીં થાય। એમની વાત સાંભળીને વિધવાએ કહ્યું, મહારાજ, ખોટો ન લગાડશો, તમારાથી તો એક ટોપલી માટીની પણ ઉપાડી શકાતી નથી અને આ ઝૂંપડીમાં તો હજારો ટોપલીઓ માટીની પડેલી છે, એનો બોજ તમે જીવનભર કેવી રીતે ઉપાડી શકશો? તમે પોતે જ વિચાર કરી જુઓ મહારાજ। જમીનદાર સાહેબ ધનથી અને મતથી અભિમાન થઈને પોતાનું કર્તવ્ય ભૂલી ગયા હતા, પરંતુ વિધવાની આ વાતથી તેઓની આંખો ઉઘડી ગઈ। કરેલા કર્મનો પશ્ચાતાપ કરી તેમણે વિધવાની માફી માગી અને તેને તેની ઝૂંપડી પાછી આપી દીધી। અસ્તુ।